હવે મિત્રો, આમ તો વાતાવરણ આચાર્ય સાહેબે ઘણું ગંભીર કરી દીધું, બહુ દવાઓના નામ આપીને તમે બધા લખતા. હવે પેલા તમે ખેડૂત મિત્રો કેટલા મગફળી વાવે જરા આપી દો, ઘણા વાવે. ઓકે ઓકે. હવે મિત્રો, આજના કોરોનાના કપડા કાળમાં આપ સૌ અત્રે ઉપસ્થિત થયા છો, એ જ તમારી ખેતી પ્રત્યેની નિષ્ઠા અને ગંભીરતા સમજી શકાય છે. માનની બારડ સાહેબે કીધું કે બધા માસ્ક પહેરીને બેસજો, બારડ સાહેબની કહેવાથી કંઈ આપણે બેઠા નથી, બરોબર. હમણાં બારડ સાહેબ એક માસ્ક ઉતારી નાખો, કોઈ અડધા 50% ઉતારવાના નથી આમાં, કારણ કે તમને બધાને ભીખ ગળી ગઈ આપણે, કે ભાઈ શું કામ પહેરીએ છીએ આપણે પેલા, કે ભાઈ બાજુવાળાને કે ગેસત આપને લાગી જાય. મિત્રો, મારો વિષય એવો છે રોગનો છે, કારણ કે આપણે બીક છે ની છે રોગની છે, બાજુવાળાને છે તો મને પણ લાગી જાય. હવે મારે આપણે પ્રશ્નો તરી તો આવશે જ, હમણાં થોડાક પ્રશ્નો તમારે પોતાને તમારે આત્માને પૂછવાના. હું જે વાત કરું થોડી, કદાચ મારો વિષય બહારનું થાય તો માફ કરજો. હવે માનની વરુણ સાહેબે કીધું કે આપણે વિજ્ઞાનિક ઢબે રોપા વાવવા જોઈએ ના ના, બરોબર. તમે બધા મિત્રો સારામાં સારી ખેતી કરો છો, અમારે કાંઈ, અમે તો શિક્ષક ગણ, અમારે સાહેબે કીધું એમ ભણીને તમને સમજાવી આવ્યા. આ વડીલ મારી ઉંમર કરતાં તો વધારે ઉંમરથી ખેતી કરે, એટલે ખેતી તમને કંઈ સમજાવવાની જરૂર નથી કઈ રીતે ખેતી કરવી. પરંતુ જે આપણે ખેતીમાં વૈજ્ઞાનિક ઢબ છોડીને આડેધડ જે દેખાદેખીની ખેતી કરી અમીડા, એમાં થોડોક સુધારો કરવાની આપણે થોડીક વાત કરીએ. કે પેલા ખેડૂત માટે એક કહેવત હતી, હળપતિ હોય ની દુકડો, ખેડૂત હોય ની રાત, પરંતુ સમજણ વગરની ખેતી કરે એમાં મારા પ્રભુનો સુવા. મિત્રો, તમે ખેતી તો કરી બધાય, પણ આડેધડ દેખા દેખી અમુક વસ્તુ સારી જ કરો છો, કોઈ માફ કરજો. હું પણ ખેડૂતનો દીકરો છું, મારે પણ મારા મોટા ભાઈ દવાની દુકાન છે, એટલે કદાચ કંઈક બોલાઈ જાય તો પણ એના આગળ જ માફી માગી લો. હવે મિત્રો, આપણે જે દેખા દેખીની ખેતી, બાજુનો મગનભાઈ કઈ દવા છે, એ આપણે મગનભાઈ એવો છે કે ઠાટતો હોય કોરાજણ પર મોનોકોટોનો ડબલું બતાડે કે આ થઈ ગયું. એવા સમયમાં મિત્રો તમારે આગળ વધવાનું છે. પહેલી વસ્તુ સાચી વસ્તુ છે જી, તમે બધા જાણો, મેં તો આવી 50,000 સિટીમાં હું જઈ છું. ખેડૂત ભાઈઓ આવે છે, અમુક સમજે, આમાંથી 1% પણ ખેડૂત ભાઈઓ સમજી જશે તો પણ અમારો 5 જણાનો ધક્કો અહીંયા વસૂલ થઈ જાય એવું માનીએ છીએ. તો મિત્રો, આપણે ખેતી કરીએ મિત્રો, એ તમે સૌ જાણો, એક જુદા જુદા બધા પરિબળો ઉપર આધારિત રાખે. એક તો તમારી જમીન કેવી છે, પાણી કેવું છે, તમે કઈ પ્રકારનું બિયારણ વાપરો છો, કઈ પ્રકારનું ખાતર રાખો છો, આ બધા જો પરિબળોનો સમન્વય થાય તો જ ઉત્પાદન તમને મળે અને સારામાં સારું ઉત્પાદન થાય. તમારો તો આ બાજુનો મગફળીનો વિસ્તાર છે એટલે સારી મગફળી થાય છે, પરંતુ એમાં પણ આપણે જે ભૂલો કરીએ છીએ એની આપણે થોડીક આગળ અમે વાત કરું. કે મિત્રો, આપણે કોઈ પણ ખેતી કરીએ એમાં 5 વસ્તુ અગત્યની છે. એક તો સાચો સમય, સાચી દવા, સાચી દવાનું પ્રમાણ, દવા છાંટવાની પદ્ધતિ, અને છેલ્લે તો ભગવાન ના હાથમાં. આપણે કહીએ આ કુદરતી આપદા તો કંઈક જ આવે, આ વખતે વધુ પડતો વરસાદ થયો, બાકી જો તમે સમયસર બધું ખેતી કરો અને યોગ્ય પ્રમાણ, યોગ્ય માપસર અને વૈજ્ઞાનિક ઢબે, તો મારું આ વખતે GDPના આંકડા આવ્યા, તમે બધાએ જોયું, ગયા વર્ષની સરખામણીમાં -23% GDP આવ્યું, એક જ પોઝિટિવ 3.7% આપણું એગ્રીકલ્ચરનું છે, બરાબર ને. તમે બધા છાપું વાંચતા હો, તો હું પોતાનું મારું માનું છે, તમે પોતે માનતા હશો કે જો ભારતના ખેડૂતો, એમાંય ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને સમયસર બધું પાણી, લાઇટ બધું પૂરતું મળે ને સારામાં સારી જો કરે ખેતી, તો કોઈ પણ ક્યાંય તમારે સહાયમાં 1 પૈસો માગવાની જરૂર નથી. હું આ મારું છાતી ઠોકીને કહું છું, તમે સમજીને ખેતી કરો વ્યવસ્થિત, તો 1 પણ સહાયની તમારે જરૂર ના પડે, અને એટલું ઉત્પાદન મેળવી શકે એવા તમે સક્ષમ છો બીજો. પરંતુ આપણે જે ખેતી કરી એમાં થોડીક પાંછોડ કરી અને વૈજ્ઞાનિક ઢબે અને સાચા સમયને, જે વાત કરી આપણે મગફળીની, એવી જ આપણે વાત કરી મગફળી માટે, કે માસ્ક પહેરીને બેઠા દો. મગફળીમાં જે મુખ્યત્વે 3 રોગ આવે ને મિત્રો, તમને ખબર છે, ટીકા, 2 જાતના ટીકા આવે, 1 જાતનો ઘેરું આવે, રાતાળનો રોગ, આ બધા રોગ એરબોર્ન છે મિત્રો, હવામાં આવીને પછી ફેલાય, તેમ હમણાં એનો કંટ્રોલ થાય ને આપણે આગળ વાત કરીએ મિત્રો. હવે એક તો સાચો સમય મિત્રો, આપણે સાચો સમય એક વાવણીનો જ યાદ રાખ્યો છે ખેડૂત ભાઈ, વાવણી થાય, હમણાં વરસાદ પડ્યો હોય ને આ ચોમાસા પહેલાની શિબિર હોય તો આમાંથી 50% ખેડૂત આવો તમે સીધું ગાડું જોડીને આપણે વાવણી કરવા જાય છે. કારણ કે આપણા બાપ દાદા કહેતા કે ભાઈ 1 ટકનો વાવણીનો સમય હોય એ આપણે દેખાય. તો મિત્રો, એવું જ ખાલી આપણે યાદ વાવણી પૂરતું યાદ જ રહ્યું, એવી જ રીતે આપણે મિત્રો યોગ્ય સમયે દવા, યોગ્ય પ્રમાણમાં દવા. આમાં એક ખેડૂત ભાઈએ પૂછ્યું પ્રમાણ, એ સારી વસ્તુ કે પ્રમાણ કેટલું, પણ પ્રમાણમાં આપણે હું તમને આગળ કહું, તો યોગ્ય સમયમાં દવા છાંટો, યોગ્ય પ્રમાણમાં દવા છાંટો અને યોગ્ય પદ્ધતિથી દવા છાંટો.
એ જો બધું વ્યવસ્થિત કરીએ તો આપણે કાંઈ કરવાની જરૂર નથી. એવી રીતે યોગ્ય સમયે પાણી આપો. જેમ મરુભાઈએ કીધું કે ભાઈ છોડને આપણે મિત્રો, કોઈ પણ પાક હોય એનો છોડ છે તમારો 1% છોડ છે એ પાણી લે, બાકી 99% જમીનમાં ઉતરી જાય, ઇવોપરેશન થઈ જાય. છોડને પાણીની જરૂર નથી, ભેજની જરૂર છે. મરુ સાહેબ બીજા વાગે નાનું છોકરું હોય તો આપણે કેમ બોટલમાં દૂધ આપીએ, કારણ દૂધના ટપમાં ડુબાડી નથી દેતા, કારણ કે આપણે બોટલમાં દૂધ આપવું પડે. એમ તમારે છોડને જેટલું જરૂરિયાત મુજબ પાણી આપો મિત્રો. વધુ પડતું પાણી ભર્યું, આ વખતે કુવા છલકાઈ ગયા બધા, હમણાં રેડ પાણી મોટરું મૂકી પડી. જો મિત્રો તમે 1 રેડ પાણી આપો ખેતરમાં તો 300 કિલો ક્ષાર તમારી જમીનમાં ઉમેરાય છે પ્રતિ હેક્ટર. આ વસ્તુ નોટ કરજો, અને વૈજ્ઞાનિક ઢબે સિદ્ધ થયેલી વસ્તુ છે. 300 કિલો ક્ષાર તમે જમીનમાં ઉમેરો છો, અને આમે આ તો તમારું પાછું દરિયાકાંઠાની જમીન છે, એટલે વધુ પડતું પાણી હોય તો આઈ પાઈ નથી કરવાનું. કે મગફળીમાં આપણે છે કે ભાઈ ફ્લાવરિંગ સમયે ખાતર આપે, તો ફૂલ આવે ત્યારે, સૂયા બેસવાની હોય છે, દોડવા હોય એક યોગ્ય સમય, તો એ પછી આપણે વાગડા આમે જોઈને બેઠું ના રહ્યો. એક જો તમે મગફળીમાં સમય પાણીનો આપવાનો ચૂકી ગયા તો પણ તમે ઉત્પાદનમાં 10-15% નુકસાન થાય, એ તમારે માંડવી નીકળે ત્યારે ખબર પડે, એટલે યોગ્ય સમય ચૂકી જાવ તો મિત્રો. હવે એવી જ રીતે યોગ્ય દવા મિત્રો, અત્યારે મિત્રો બજારમાં 250 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયા કિલો સુધીની દવા મળે, તમને બધાને ખબર છે. અટાણે દરેક જીવાત માટે દરેક દવા છે, દરેક રોગ માટે દવા છે મિત્રો. તો યોગ્ય રોગની સામે યોગ્ય દવા, દવાનો ઉપયોગ કરો, યોગ્ય જીવાતની સામે યોગ્ય દવાનો ઉપયોગ. જીવાત અને રોગમાં મિત્રો શું ફેર છે, એક વસ્તુ તમે સમજી લ્યો કે સફેદ માખીનો તમારે પ્રોબ્લેમ છે, અહીંયા કોડીને આ બાજુ તમારે સફેદ માખી તમને નરી આંખે દેખાય છે, દેખાય ને તમે કોઈ પણ થ્રીપ્સ હોય, પોપટી હોય, ગળો હોય, એ ખેતરમાં જાઓ તો તમને નરી આંખે દેખાય કે ભાઈ આમ કપાસમાં હોય કે મગફળીનો છોડ હોય તો તમને સીધી પોપટી જ લાગે. રોગમાં એવું નથી મિત્ર. રોગનું પહેલું લક્ષણ જ્યારે તમને દેખાય ત્યારેથી તમારો રોગ 30-40% તમારા છોડમાં આવી ગયો હોય, પછી તમે આગ લાગે ને કૂવો ખોદવા બેહો, એ તમારો આગળ રોગ અટકે ખરો પણ આગળ વધતો અટકે. પણ આગળ વધતા પહેલાં આપણે દવા છાંટી દઈએ. આપણે આ માસ્ક પહેરીને હું કામે કે બીજાનો કોરોના આપણે હોય તો બાજુવાળો હોય તો આપણે આવે નહીં, આપણી પર વીતી એટલે આપણે પહેલાં આવે નહીં, એના માટે આગમ ચેતીના પગલાં લીધા, એના માટે માસ્ક પહેરીએ છીએ. તેવી રીતે તમે મગફળીમાં કરો છો. અહીંયા રોગ માટે દવા અમુક ભાઈઓ છાંટે છે કોન્ટેક્ટ કે હવે આ રાતડ આવી ગઈ, અટાણે રાતડનો પ્રશ્ન છે, હમણાં એનું શું કરવું એ તમને કહો, તો ઘેરું આવ્યો તો એના માટે તમે આગમ ચેતી રૂપિયા પગલાં છાંટી કોઈ દવા. આ તો વરસાદ તો કુદરતી થયો, હાલો આ વખતે વરસાદ ના આવ્યો તો એના માટે તમે છાંટો છો, નથી છાંટતા. અમુક જ આમાંથી 2% લોકો હું કહું ને છાતી ટોકીને 2% છાંટતા હોય છે કે રોગ માટે. મિત્રો સમજો કે જેટલું આ એક પાકનો સિનારી વર્લ્ડ લેવલે કે તમારો જે કોઈ પણ પાક વાવો, મગફળી વાવો, કપાસ વાવો કે કોઈ પણ એક્સ વાય ઝેડ, 33% નુકસાન છે તમારી નિંદામણથી થાય છે. એનાથી નિંદામણથી 22-27% થી નુકસાન છે જીવાતથી થાય છે, અને 20-22% નુકસાન છે એ રોગથી થાય. રોગથી નુકસાન થતું આપણા પાકમાં 20-22% છે, એ આપણે નરી આંખે દેખાતું નથી. જીવાત નરી આંખે દેખાય છે એટલે એના માટે આપણે દવા છાંટીને કમરના દુખાવો કરી દીધા, પરંતુ રોગ માટે ફૂગનાશક દવાનો છંટકાવ કરતા હોય એટલા ખેડૂત કેટલા, એ તમારા આત્માને પૂછજો. મારે ઘણે જવાબ ના પૂછાય ને કે આપણે રેગ્યુલર ફૂગનાશક દવાનો છંટકાવ આવ્યો હોય કે ના આવ્યો હોય એ છાંટતા હોય એટલા કેટલા. ખરેખર આમાં 10% ખેડૂત આ દુઃખની વાત છે નથી કરતા. કારણ કે મિત્રો તમે કોઈ પણ આ ટીકા કે ગેરુની વાત કરીએ કે ટીકા કે ગેરુ માત્ર મિત્રો દવા છાંટો તો એક તો શું છે, કોઈ પણ ફંજીસાઇડ છાંટો એટલે એના પાન ઉપર એનું આખું લેયર બની જાય, આવરણ બની જાય, એટલે બાજુના છોડમાંથી કે હવામાંથી કોઈ સ્પોર ઉડીને આવે ફૂગના જીવાણુ તો એનું પાણી આપણે સવારનો ઝાકળ આવે ને એમાં એનું જર્મિનેશન થાય, તો જો તમે દવા છાંટેલી હોય તો દાણવાથી એનો સ્પોરનો નીકળે ને તાજ એમાં મરી જાય, એટલે રોગ તમારા પાંદડાની અંદર પ્રવેશી શકતો નથી. એના માટે તમારે દવા પહેલાં છાંટેલી હોવી જોઈએ, એ આપણે ખેડૂત ભાઈઓ કરતા નથી. પછી ખાસ કરીને મિત્ર તમે સમજો કે કોઈ પણ વનસ્પતિ હોય, આ બેઝિક પ્રિન્સિપાલ છે. તમારે કોઈ આપણે ભગવાને 2 નળી આપી, અન્નળી આપી ને આપણે ખાવા માટે 1 જ નળી, સોરી, એમાં આપણે ખાય પાણી ખોરાકે લઈ જાય, પાણી આપણે પીએ એમાં. જ્યારે કોઈ પણ છોડ હોય મિત્રો એમાં ભગવાને 2 નળી આપી, એક એને ઝાયલમ અને એક ફ્લોયમ. ઝાયલમનું કામ શું છે, એ જમીનમાંથી કોઈ તમારા તત્વો ઉપાડી અને પાણીને જે ભેજને એ ક્યાં પહોંચાડે, મૂળ પાંદડા સુધી. અને હવે કોઈ પણ છે આપણે ઘર બનાવીએ
તો રસોડું બનાવીએ ને આપણે લોકો નું કિચન ઘરવાળા હોય છે, મારે કિચન જોઈએ, રસોડું તો જોઈએ જ મારે, લોકો એને આટલું સારું લગાડવાનું હોય, રસોડું બનાવી દઈએ ને બધું કરીએ, બરોબર. તો મિત્રો, કોઈ પણ વનસ્પતિ છે એનું રસોડું હું તમે તમે બધા જાણો, પાન છે મિત્રો એનું રસોડું છે. શું છે? પાન છે એનું રસોડું છે. અને પાન દ્વારા જ એ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે. ખોરાક કેના સ્વરૂપમાં બને? હવામાંનો કાર્બન ડાયોક્સાઈડ લે અને જમીનમાંથી એક નળી જે છે ને એમાંથી પાણીને ભેજ આવ્યો ઉપર, એમાંથી તત્વ લઈ અને બધું ઓક્સિજન મેળવે અને ગ્લુકોઝ બનાવે, સ્ટાર્ચના સ્વરૂપ ગ્લુકોઝના સ્વરૂપમાં એ ખોરાક બનાવે પાનમાં. હવે પાનની જે ખોરાક બન્યો એ પાન પાછી બીજી નળી છે જે એને ફ્લોએમ કહેવાય, એના દ્વારા ક્યાં પહોંચે પાન ખોરાક? તમારો નીચે નીચે પહોંચે એટલે મૂળમાં. આ તો નાનો છોડ હોય તો એ પછી ધીમે ધીમે એવડો છોડ છે તો મૂળમાં પહોંચ્યો, તો મૂળમાં શું થાય? વિકાસ થાય. વિકાસ થાય એટલે છોડનો વિકાસ થાય. આ બેઝિક પ્રિન્સિપલ છે, બેઝિક સિદ્ધાંત છે કે તમારો. હવે તમે એક વસ્તુ છે કે તમે મગફળીના ખેતરમાં જાઓ છો ને, કપાસના ખેતર, તમે કોઈની ટપકું જોયું ખેતર, બધા જાઓ સારી છે મગફળી, પણ પાન જોયું કઈ કેટલા ટપકા હોય, પાનની ઉપર હોય ને કપાસ હોય તો એની ઉપર ટપકા હોય. હવે એક વસ્તુ મિત્રો સમજો, એક મગફળીનો છોડ છે એમાં આખે દસે દસ પાન લીલા છે, સમજો એક વસ્તુ સમજો, દસે દસ પાન લીલા છે, એક પણ ટપકું નથી. અને એક છોડ એવો છે એમાં દસ માંથી આઠ પાન ટપકા ટપકા વાળા છે. હવે ખોરાક બનાવવા માટે શું જોઈએ? લીલી સપાટી, એમાં ક્લોરોફિલની જરૂરિયાત છે. પાનની અંદર જે ક્લોરોફિલ હોય એના દ્વારા આ બધી પ્રક્રિયા થાય. હવે દસે દસ પાન જે લીલા છે એમાં તમે જાણો છો ખોરાક સારો જ બનવાનો. સારો બને એટલે શું થાય? એ સારો ખોરાકમાં પહોંચે એટલે એ છોડ ઓટોમેટિક વૃદ્ધિ પામવાનો છે. હવે તમારો ટપકાવાળો છોડ છે એમાં એને કાળી સપાટી ટપકા ટપકા એ રોકાઈ જાય, લીલી સપાટી જોઈએ મળે ઓછી એટલે ખોરાક ઓછો બનવાનો. ખોરાક ઓછો બને એટલે નીચે જાય, નીચે જાય થોડો ઘણો જાય એટલે છોડનો વિકાસ ઠીંગણો રહે, પછી વધે નહીં. પછી ઓલા બધા દવાવાળા કહેવાય, ફાલની ફૂલની નાની દવા, કાંઈ ફાલની ફૂલની જરૂર જ નથી. આપણે યોગ્ય સમયે જો રોગનું નિયંત્રણ કરીએ તો કોઈ પણ મિત્રો છોડને તમારે દવા ફાલની ફૂલની જરૂર જ નથી. હવે મિત્રો, મગફળી અને ખાતરની વાત કરીએ. કોઈ પણ મિત્રો પાક આપણે લઈએ, આપણે મુખ્યત્વે ખેડૂત ભાઈ ત્રણ જ પ્રકારના ધાતુઓ, જે કોઈ પણ રાસાયણિક ખાતર નાખો એમાં આપણે નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ, તમને ત્રણ જ પ્રકારના તત્વો મળે. હવે મગફળી કેવું છે તત્વ? એમાં સલ્ફર, ઓઇલસીડ પાક છે એટલે સલ્ફરની જરૂરિયાત છે. એમ બધા પાકને જુદા જુદા તત્વોની જરૂરિયાત છે. આપણે ઘરે જાય આપણી ઘરવાળી દરરોજ રીંગણા, બટેટાનું શાક ને બાજરાનો રોટલો એક થી આપે, બે થી આપે, કેટલાથી તમે ખાઈ શકો? હાથ પેથી તમે ગાર કરીને કહી દો કે છાની મૂની ને કંઈક બીજું બને ને, આપણે જોઈએ ને બીજું, કારણ કે આપણે સંભારા જોઈએ, દહીં જોઈએ, છાશ જોઈએ. એમ મિત્રો, છોડને આ ત્રણ પ્રકારના તત્વોની જરૂરિયાત નથી. એને એ સિવાયના 16 પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ છે, કેલ્શિયમ છે, બોરોન છે, ઝીંક છે, ફોસ્ફરસ જે સોરી મોલિબ્ડેનમ જેવા 16 પ્રકારના સૂક્ષ્મ તત્વો, જેમાં આમાં કીધું ને વરુ સાહેબ બટન શેડિંગ થઈ જાય તમે નાળિયેરીમાં, તેવા 16 પ્રકારના મગફળીમાં કે કોઈ પણ પાકમાં જરૂરિયાત છે. પણ આપણે કેટલા છાંટીએ સૂક્ષ્મ તત્વો? છાંટો છો તમે? એક તો 19 છાંટીએ, હમણાં ઘણા ટાઈમથી રવાડે ચડ્યા તો 19, આ વખતે હમણાં મગફળીમાં તમને ખબર છે. મગફળીમાં મિત્રો ખાતરની વાત કરીએ કે આપણે વર્ષોથી DAP ભારત વાપરીએ, પણ હવે જો મગફળીમાં તમારે ખાતરનું હવે થોડીક સિસ્ટમ બદલાવો તો એમ. એક તો સલ્ફરની વાત કરી તો 3 થેલી 16 મુઠાનો વીઘો હોય તો 3 થેલી સિંગલ સુપર ફોસ્ફેટ, 1 થેલી એમોનિયમ સલ્ફેટ અને 75 કિલો મ્યુરેટ ઓફ પોટાશ, આ નાખીને જો તમે મગફળી વાપો વાવો તમે તો એમાં જે સલ્ફર અને જે પોટાશની જરૂર છે મિત્રો એ પણ તમારે એમાં સંતોષાઈ જાય, બરોબર. તમને હું નંબર આપીશ પાછળ તમે લખાઈ લીધો. પછી મિત્રો, આ વખતે ઘણીવાર મગફળી પીળી પડી જાય, પીળી પડી જાય તો તમને નેચરલ કન્ડિશન છે કે વરસાદ આ વખતે વધુ પડ્યો, ઘણી જગ્યાએ એમાં જમીનમાંનું લોહ તત્વ ધોવાઈ જાય એટલે મગફળી આપણી પીળી પડી જાય. મગફળી જે મિત્રો પીળી પડી ગઈ એમાં શું કરો? એક તો તમે હાવ બેઝિક કરવું હોય તો 1 મુઠ્ઠી યુરિયા, 1 થી 1.5 મુઠ્ઠી યુરિયા નાખીને તમે પંપમાં છાંટી દો તો પણ તમારી મગફળી પાછી લીલી થઈ જાય. એમાં 5-10 મુઠ્ઠી નાખવાનું નથી, નકર મગફળી મરી જાય, બરોબર. 1 થી 1.5 મુઠ્ઠી નાખીને તમે યુરિયાનો છંટકાવ કરજો તો પણ તમારી થઈ જાય. બીજું કે એક તો 10 લિટર પાણીમાં 10 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 100 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 10 ગ્રામ લીંબુના ફૂલ નાખીને જો તમે છંટકાવ કરો મિત્રો તો પણ તમારી મગફળી પાછી જે પીળા વધુ પડતા વરસાદના હિસાબે છે એ પીળી પડી ગઈ હોય તો પાછી રિકવર થાય ને લીલી થાય છે. પછી આ વખતે ઘણી જગ્યાએ મિત્રો મગફળી જેને ઓરવીને વાવી હતી એને વધુ પડતા તાપમાન હિસાબે જે રાઇઝોબિયમના ગાંઠોનો પ્રોબ્લેમ થયો પીળી પડી ગઈ, ઓરવીને વાવેલી જે ખાસ હતા એમાં પણ મિત્રો
તો જો એવી કન્ડિશનમાં તમે વીજે 5-7 કિલો એમોનિયમ સલ્ફેટ અને ઉપરથી તમારે જે એકઠા કરીને આવે છે એમાં ફેરસ સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ એ આવે બે ભેગું, એનો છંટકાવ તમે કમો કરો પંપમાં 50-60 ગ્રામ નાખી અને નીચે જમીનમાં 5-7 કિલો એમોનિયમ સલ્ફેટ પ્રતિ હેક્ટર ના પ્રતિ વીઘા નાખીને તમે ચાહમાં આપી દો તો પણ તમારી મગફળી જે પીડાઈ પડવાની સમસ્યા એ પણ તમારે એમાં ફાયદો લે. હવે મિત્રો દવાની વાત કરતા હતા આપણે, આ ભાઈએ કીધું દવાનું પ્રમાણ, બરોબર પ્રમાણ મિત્ર સાચું તમે પોતે જાણો છો મિત્રો, જુદી જુદી દવા આટલી મોંઘી દવા આવે છે અત્યારે, બરોબર તમને બધાને ખબર છે 10-10 હજાર રૂપિયા સુધીની આવે છે. તો પ્રમાણ મિત્ર દવાનું નથી, તમને બધાને ખબર કપાસ પહેલાં વાવતા હોય તમે તો સિજેન્ટા કંપનીની ઓલી નહીં થાયો મિથોક્સામ કરીને એક પડીકી આવતી તમને 25 રૂપિયાની, એમાં ખેડૂત ભાઈઓ ત્યારે એકમાંથી બે પડીકી કરતા આપે, ત્યારે બે પડીકી કરતા, પણ હવે આપણે જે ભલામણો યુનિવર્સિટીની ભલામણ છે મિત્રો કોઈ પણ હોય તે તમને 1 લિટર પાણીમાં 1 ml દવા છાંટવી, પણ ખેડૂત ભાઈઓ 1 લિટરને બદલે 1 ml ને બદલે તમે તમને ખબર કોન્ફિટર 5 ml ની ભલામણ છે 20-20 ml સુધી પહોંચી ગયા બધી, એવી રીતે દવાનું પ્રમાણ મિત્ર દવાનું નથી જાળવવાનું, પ્રમાણ પાણીનું જાળવવાનું. પહેલાં તો ઓવરડોઝ કરો તો પણ ફાયદો નથી, અંડરડોઝ તમે દવાનું રાખો તો પણ ફાયદો નથી. તમે દવા છાંટતા હોય ખેડૂત ભાઈઓ આપણે જોવો છો તમે, આમાં તમે તો 50% ખેતી કરતા છે, બાકી અમારી સાઈડ તો અડધા તો ગોધરિયા કરે છે બરોબર, બાકી દવા છાંટતા હોય ને તમે જોજો મિત્રો, ઘણી વાર તમે છાંટો અમે પોતે જોઈને દુઃખ થાય કે આવી રીતે દવા જાણે 100 મીટરની રેસમાં મૂકો હોય ને એ રીતે દવા લઈને વહેતો હોય ને સામે છેડે જાણે કેમ ઝડપથી પહોંચી જવાનો એવી રીતે દવા છાંટતો હોય મિત્રો, એવી રીતે દવા છાંટો એ તો તમારો ખર્ચો જ છે, એમાં કાંઈ થવાનું નથી. એક તો કોઈ પણ દવા જે તમે કંપનીનું લીફલેટ વાંચો ને એમાં 500-700 લિટર પાણી એમાં લીખું હોય, 500 લિટર પાણી તમારે પ્રતિ હેક્ટર ઉતારવાનું, પાણી ઉતારવાનું છે મિત્ર, એકો એક પાન તમારું ભીંજાઈ જાય એ રીતે તમારે દવા છાંટવાની છે. આપણે છાંટીએ છીએ એકો એક પાન નીતરી જાય એવી, સાચું કહેજો તમે છાંટો છો એવી રીતે આમ જઈને સીધો એક વાર હાયરમાં આ બાજુથી ગયા તો એની હાયરમાં પાછા આવો. હવે મિત્રો તમે જેસીડની વાત કરી કે પોપટી કે સફેદ માગી એ 24 કલાકની અંદર એના હજી 500-500 ઈંડા મૂકી દે, તમે ઉપર દવા છટાણી તો નીચે તમારું તો કોનું રહી ગયું, ત્યાં તો એ પાછા 200-250 ઈંડા મૂકી નહીં તો પાછી એની જીવનચક્ર આગળ જ વધ્યું, પછી કે દવાનું પ્રમાણ મળ્યું નથી, રિઝલ્ટ મળતું નથી, આમાં આ દવા ખોટી ડુપ્લિકેટ આપણે પછી જેમ કરીએ, પણ ભાઈ તમે ખરેખરથી પાણીનું પ્રમાણ એ ઉતારો કીધું. પછી મિત્રો દરેક છે ને દવા એનું કામ કરવાની પદ્ધતિ અલગ છે બરોબર, અમુક દવા હોય કોન્ટેક હોય કે જીવાતના સંપર્કમાં જીવાત આવે દવાના દવા મરી જાય, અમુક છે ગેસ ઉત્પન્ન કરે ક્લોરોપાયરીફોસ છે DDP અટાણે તો બધી સૂક્ષ્મ એવી જે મોંઘી દવા છે ને એ તો એટલી છે ને એમાં એક મોટો એક્શન જુદી જુદી છે. પછી તમે આ ટ્રેસર છે કે જે પ્રોક્લેમ છે એ દવા એવી છે કે દવા તમે છાંટો દવા જે પાનમાં શોષાઈ જાય અને ઈયળ છે એ તમારી પાન ખાઈ જાય પછી 48 કલાક પછી મરવાનું ચાલુ થાય, ખાવાનું બંધ કરી દે શું તમારું દવાવાળું પાંદડું ખાઈ જાય પછી ઈર ખાઈ શકતી નથી કારણ કે એની જઠરમાં ગેસ ઉત્પન્ન થઈ જાય જઠર એટલે એને ભૂખ લાગતી નથી, એ 48 કલાક પછી મરવાની શરૂઆત થાય, એટલે 48 કલાક પછી. હવે આપણે શું થાય પછી ઘણી વાર બીજે જે ખેતરમાં આંટો મારવા જાય આપણે તો કંઈ દવાની ખબર નથી, ઓલા ડીલરે આપી હોય બરોબર, અડધા તો આમાં ખેતીમાં આપણે આપણા જ ભાઈઓ છે લગ્ન થતા નથી એને એકરો ખોલ નહીં ગાતે એને કંઈ ખબર નથી દવાની છાંટવી એમ છાંટવી આ દવા આનું હું ખરેખર કામ કરવાની પદ્ધતિ છે અને આપણે છાંટતા હોઈએ આપણને ખબર નથી કે આ કામ કઈ રીતે બીજે દીએ જાય તો બાપા એમ કહે છાંટી કાંઈ મરવાને આપે એ દેખાય બાપા ડોહી એ આટા ભારે કાંઈ નથી ખાંજે જાય તો એ પાછી હજી આટા મરતી બાપાને ખબર નથી તમને ખબર નથી કે આ મોંઘા ભાવની દવા 1200-1500 રૂપિયાની લીટર એ ખરેખર તો ઈયળ ખાઈને બંધ જ થઈ ગઈ ખાવાની 48 કલાક મરવા પછી ચાલુ થાય તાપ તો પેલા ડુપ્લિકેટ છે તાપ તો બીજો તો ઠોકી દીધો હોય તમે આમાં કંઈ કામ રિઝલ્ટ નથી મળ્યું કાં બીજો ઠોકી દીધો હોય પછી ખરેખર તમારી રિઝલ્ટ બોલી સાચી દવાનું જ મળ્યું હોય લાભ લઈ જાય બીજી દવા નહીં રાકડ એક જ બીજ ચાલો હાલો હાલો. હવે આપણે રાકડની વાત કરીએ સમયનો ઉપયોગ આપણે ટાઈમ ઓછો છે એટલે હવે આપણે રાકડની વાત કરીએ કે અત્યારે જે વધુ પડતું આ હ્યુમિડિટી વરસાદ પડ્યો એની હિસાબે રાકડ આપણે આવી ગઈ તો એના માટે મિત્રો અટાણે પેલા ટીકાની વાત કરતી શરૂઆતમાં જે બે રોગ આવે છે ટીકાનો રોગ મગફળીમાં એમાં તમને ખબર છે એક આગતરા ટપકાનો રોગ આવે અને એક છે પાછતરા ટપકાનો રોગ. આગતરા ટપકાનો રોગ છે તમે બધા મિત્રો જાણો છો એ મુજબ મગફળીમાં 30-35 દિવસ થાય ત્યારે શરૂઆત થાય
પછી શરૂઆત થાય મિત્રો પાછળનો ટપકાનો રોગ છે એ તમારે 50-60 દિવસ પછી જોવા મળે. આગળનો ટપકાનો રોગમાં લક્ષણ તો તમને બધાને ખબર છે એ વાત. હવે એના માટે આપણે ખરેખર તો જો રોગ દેખાવાની શરૂઆત થાય એ પહેલા મગફળીનો છોડ તમારો 35 દિવસનો થાય ત્યારે તમારે કોન્ટાપ નામની દવા આવે હેક્સાકોનાઝોલ. જે કોન્ટાપ આવે એ પંપમાં 15-20 ml નાખીને પહેલો છંટકાવ, પછી 10-10 દિવસના ગાળે બીજા બે છંટકાવ એ તમે કરો તો મગફળીમાં જે ટીકા આવે છે એનું તમે નિયંત્રણ કરો. એનાથી સારી દવા આપણે વાત કરીએ તો બજારમાં અત્યારે ફોલિક્યુર આવે, ટેબ્યુકોનાઝોલ, જેને નામ સાંભળ્યું ઘણા ખેડૂતો છાંટીએ છે. ટેબ્યુકોનાઝોલ આવે છે દવા ફોલિક્યુર, એનો પણ પંપમાં તમે 25-30 ml નાખી અને છંટકાવ કરો તો પણ તમારે સારું એવું નિયંત્રણ મળે. હવે અત્યારે મિત્ર રાતળની સમસ્યા છે, જે બે ફૂગથી થતી હોય, એક પક્ષીનિયા નામની સ્પીસી છે અને બીજી એક પેસ્ટાલોનિયા નામની સ્પીસીથી થાય. હવે રાતળ આ વધુ પડતા આપણે વરસાદ નહીં આવે તો એના માટે સારામાં સારી અત્યારે મિત્ર જો રાતળ માટે દવા હોય તો એક તો ડાયફેનેમ 45 જે મેનકોઝેબ આપણે ખેડૂત ભાઈઓ તમે સૌ જાણો છો. અક્ષીરમાં અક્ષીર દવા છે, પંપમાં 50 ગ્રામ નાખી અને છંટકાવ કરો. સાથે એના ભેગી એક દવા છાંટવાની છે એ ક્લોરોથેલોનિન કરીને કવચ, જે સિજેન્ટા કંપનીનું કવચ આવે, બીજી ઘણી કંપની જટાયુ નામે પણ આવે છે નોર્ધન કંપનીનું. તો આ બે દવાનું મિશ્રણ કરો, એક તો ક્લોરોથેલોજી કવચ આવે છે એનું અને બીજું છે એના ભેગું મેનકોઝેબ તો તમારે ફરજિયાત નાખવાનું છે. ડાયથેનમ 45 છે એ તમારે નાખવાનું છે, અચૂક નાખવાનું છે. એ તમે પંપમાં 40 ગ્રામ નાખીને છંટકાવ કરો. હવે જો તમારે બીજી દવા છાંટવી હોય તો પ્રોપિકોનાઝોલ ટિલ્ટ નામે એક દવા આવે, ટિલ્ટ એ તમે પંપમાં 15-20 ml ટિલ્ટ અને એના ભેગું મેનકોઝેબ ડાયથેનમ 45-40-50 ગ્રામ નાખી અને છંટકાવ અત્યારે જ કરી દેવાનો છે. કારણ કે બધાના ખેતરમાં આગળ અમે જોયું કે રાતળનો પ્રોબ્લેમ છે એટલે અત્યારે અચૂક કરજો જેથી કરીને આગળ વધતું અટકે. હવે નહીં તો શું થાય, ગેરુનો રોગ આવશે. ગેરુ છે એ એરબોર્ન છે, એનો હવામાં જેમ સ્પોર ફેલાશે, જીરુમાં કેમ કાળી આવે ખેતર સાથે એમ એનો સ્પોર હવા સાથે ઉડીને એક છોડમાંથી બીજા છોડમાં જાય અને રાતળ તમારે જેમ જેમ પવનની દિશા છે એ બાજુ તમારો ફેલાતો જાય છે. એટલે ગેરુના રોગ માટે અચૂકમાં અચૂક આ બે તમે છંટકાવ અત્યારે કરો. એ હોય તો ટિલ્ટનો અને મેનકોઝેબનો પહેલો છંટકાવ કરો અને જે મેનકોઝેબ અને જે આપણે વાત કરી કવચનો ક્લોરોથેલોન એનો બીજો છંટકાવ 10 દિવસ પછી કરો. આ રાતળની સમસ્યા તમારે આગળ વધતી અટકશે અને નહીં આવ્યો હોય તો તમારે આવશે નહીં ખેર, કારણ કે પાંદડાની ઉપર આખું એનું લેયર બની જાય. બરાબર, હવે બીજા મગફળીને કે લગતા પ્રશ્નો હોય એ આપણે ચર્ચા પછી કરશું. બરાબર, ઓકે. એક વસ્તુ કહેવાની ભૂલાઈ ગઈ, અત્યારે સફેદ માખીના તાત્કાલિક નિયંત્રણ માટે, એટલે જ ભાઈશ્રીને આ એક તસ્દી આપી છે, પીળો કાગળ મગાવ્યો, એક પૂઠાની ઉપર અને ચોટાડી આની ઉપર આપણી છકડો રિક્ષામાં વપરાતું ચેસિસ ગ્રીસ જે પાતળું હોય છે, અથવા તો એરંડિયા તેલનો હાથ આની ઉપર લગાડી નાળિયેરીના દરેક થડ ઉપર 2-3 મીટર ઊંચે, જે ભગવાનજી સાહેબે કીધું ને કે રાતના સમયે સફેદ માખી બહુ જાજી ઉડતી હોય છે, આને દરેક થડ ઉપર મારી દેજો કે એકાત્રા થડે મારશો તો પણ ચાલશે. સફેદ માખી, તડતડિયા અને મોલોમસી એને આ ખૂબ જ ભાવતો કલર છે. આના પુખ્ત જ્યાં સુધી પીળો કાગળ દેખાશે ને બીજે ઉડવાની જગ્યાએ આની ઉપર આવશે આકર્ષાઈને, આની ઉપર આપણે ચેસિસ ગ્રીસ કે તેલવાળો હાથ ફેરવેલો છે એટલે ચોટી જશે. આપણે બીજી પેઢીને આગળ વધતી અટકાવવી છે. બધા જ ખેડૂત મિત્રોના વિનંતી છે, પૂઠાની ઉપર આવો પીળો કાગળ લઈ આવી એકાત્રા થડ ઉપર માર દેશો, માથે એરંડિયાવાળો હાથ લગાડી દીધો, આ જેવું કાગળ ભરાઈ જાય સફેદ માખીથી એટલે બદલાવી નાખજો. તાત્કાલિકપણે નિયંત્રણમાં સૌથી વધારે ઉપયોગી થશે આ. અને જેટલા પુખ્ત સફેદ માખીના આની અંદર ચોઈટા તેટલી બીજી પેઢી અટકી. આ એક માફ કરજો કેતા હું ભૂલી ગયો હતો. Thank you.
હવે પ્રશ્નોત્તરી, તમારે કોઈને પ્રશ્ન કરવા હોય તો અહીંયા આવશે. ભાઈ પેલા હું તમને એક મારો અખાતરો કરી દઉં. આપણે જે મુંડા પડે, મુંડા નાળિયેરીમાં હેઠેથી પડે, ઉપરથી આવે, આપણા કુણા પાન હોય તો ઉપરથી તડે હાંજે જઈને સવારે ગયા હોય તો પાન પૂરા કરી નાખ્યા હોય. હું પોતે થાકી ગયો, રોજ સવારે વાડી આંટો મારવા જાઉં ફ્રી હોય ને, તો સાહેબ ત્રણ ચાર નાળિયેરી તો ઉમર નાખી હોય. કોઈ દવાથી બીજાથી કેનાથી ગોળનું પાણી એને કોઈ નાખીને પણ મેળ આવ્યો નહીં. પછી એક અમારા ગામનો એક યુવાન છે ને, આ તો 10 વર્ષ પહેલા આપણે યુનિવર્સિટીમાંથી ચિત્રાવટી વાડી આપી ગયા હતા, એટલે માંડવીના પહેલા કંઈક મુંડા કે એવું કંઈક આવ્યું હતું ત્યારે બાંધવામાં. એટલે આ આ એક ડબ્બો છે, એ ડબ્બાની અંદર આમાં પાણી ભરી દેવાનું. પાણી ભરીને એની અંદર તેલના 4-5 કે 10 પીપા નાખી દેવાના. આ એનું ઢાંકણું છે, ઢાંકણાની અંદર એક કેપ્સ્યુલ જેવું આવે છે દવા વાળું કેપ્સ્યુલ, એ કેપ્સ્યુલામાં નાખી દેવાની અંદર, પછી એને ઢાંકી દેવાનું. અને નાળિયેરીની પોટી જ્યાં હોય પોટી બરાબર આને કોઈ પણ લાકડા ઉપર બાંધી દેવાનું, આને બાંધી રાખવું. એ તમારે 48 કલાકમાં એ બાજુના જે મુંડા 100 મીટર સુધી હશે ને, એ 100 મીટરનો મુંડો છે આમાં ગળી જાય છે. નાળિયેરીમાં નહીં આવે, મારો પાતો પોતાનો જાત અનુભવ છે. લગભગ અત્યાર સુધીમાં મારી 200 નાળિયેરી કદાચ બગાડી નાખી છે, પણ ડબ્બા નાખ્યા પછી એક પણ નાળિયેરી મુંડાએ ખરાબ કરી નથી, એટલે મારો અનુભવ છે. એટલે અહીંયા અમારા આજોટાનો પણ છોકરો છે બીજી જગ્યાએ, પણ એમાં ગોળી મળે છે 250 રૂપિયાની મળે છે. આ ડબ્બો છે એ કંઈક 140 કે 200 રૂપિયાનો છે, આની બજારમાં જે કિંમત છે. એટલે જેને મુંડાનો ત્રાસ હોય એ આનો ઉપયોગ કરજો, એનાથી 99% નિયંત્રણ આવી જાય છે. 99% એમાં ભગવાનજીભાઈ સાહેબે જે લ્યુરની કેપ્સ્યુલની વાત કરીને, એનું નામ છે રાઇનો લ્યુર, લખી લ્યો. બજારમાં એગ્રોમાં તમે જ્યારે માગવા જાઓ ત્યારે એ કેપ્સ્યુલનું નામ છે રાઇનો લ્યુર. રાઇનો એટલે ગેંડા, ગેંડા કીટક, ગેંડાનું અંગ્રેજી નામ છે રાઇનોસિરસ. રાઇનો લ્યુર, રાઇનો લ્યુર માગજો, અને આ ડબ્બાની અંદર મૂકશો એટલે બધા જ પુખ્ત કીટક ગેંડા કીટકના આમાં આકર્ષાઈને આવશે. નીચે પાણી ભરેલું છે, એમાં ઢાંકણું એક કેરોસીન અથવા મેં તમને કીધું ને કેરોસીન છે એ સારામાં સારી જંતુનાશક દવા પણ છે. શરીરની અંદરથી ઓક્સિજન ખેંચી લે પછી કોઈ જીવ જીવી શકે ખરો. રાઇનોસિરસના ગેંડા કીટકના પુખ્તમાંથી ઓક્સિજન ખેંચાઈ ગયો એ પાણીમાં મરી જાય. રાઇનો લ્યુર યાદ રાખજો. એટલે 6 મહિના સુધી એક જ ટ્યુબ છે, એને પાણી અડવું ના જોઈએ. કેપ્સ્યુલ છે એને પાણી અડવું ના જોઈએ. તમે એના પેકિંગમાંથી બહાર કાઢો ને ત્યારે આંગળી ન અડાડતા, હાથમાં મોજા અથવા તો પ્લાસ્ટિકનું જબલું પહેરી લેજો, તોડી પ્લાસ્ટિકના જલાથી એને પકડવાની અને જે ઢાંકણાની અંદર એની જગ્યા આપી છે ત્યાં ભરાવવાની. આપણી આંગળીની ફિંગરપ્રિન્ટ, આપણો પરસેવો એ લ્યુરની ટ્યુબને અડવો જોઈએ નહીં, તો 6 મહિના સુધી ચાલશે. એ અમારા આદોટાનો છોકરો અહીંયા છે, એને મને આ આ આપી ગયો હતો આ વાડીએ. કંઈ ઊભો થતો એટલે કોઈને માર્ગદર્શન જોતું હોય તો એને પણ મળી લેજો, એનો નંબર પણ લઈ લેજો. હા, પ્રશ્નોત્તરી માટે કરશનભાઈ માઇક લઈને આવશે, કોઈને પણ સવાલ કરવા હોય. પણ ટૂંકા આપવાનું કે લાગટ આપવાનું યાદ, અથવા તો કેનાલ દ્વારા આપવાનું કે વચ્ચે આપવાનું અથવા કેનાલમાં આપવાનું, આ પ્રશ્ન છે. અને પ્રશ્ન બીજો પ્રશ્ન એ છે કે જે વ્હાઇટ ફ્લાય છે જેને કહેવાય કે સફેદ માખી, તો સફેદ માખી છે તેને નાળિયેરી ધોવાથી ફાયદો થાય કે નથી થતો, બે પ્રશ્ન છે. આપણે અગાઉ જે વાત કરી એ પ્રમાણે સિઝન પ્રમાણે શિયાળો અને ઉનાળાનો, શિયાળાની અંદર 10 દિવસે, ઉનાળામાં 7 થી 8 દિવસ. પદ્ધતિ જે છે, માની લો કે તમે ડ્રીપ નથી કરી, બેઠું પાણી આપવું છે, તો બે નાળિયેરીની વચ્ચે થોડીઓ ખાવો જોઈએ.
અને નાળિયેરીનું જે થડ છે એની ફરતે માટીનો ઢગલો હોવો જોઈએ, એટલે નાળિયેરીના થડને પાણી અડવું ન જોઈએ, એટલે રિંગ થઈ જાય ફરતી, જે ઘેરાવો છે ત્યાં જ પાણી જવું, નહીંતર શું થાય, થડ પાસે પાણી ભરાશે તો બીજા પ્રશ્નો થાય. એ રીતે પાણી છે એને આપવાનું, અને ટપક પદ્ધતિ અપનાવો. તમે તો વાત કરી રીતે મોટા ભાગે વેચીએ લીલા નાળિયેર, આપણે કોપરાનું ઉત્પાદન નથી કરતા. નાળિયેર ઉતારી લીધા પછી 14 દિવસ સુધી એની અસરકારકતા રહેતી હોય, બીજી વખત પેલી વખત નાળિયેર ઉતારી લીધા પછી આપણે મૂળમાં ચડાવ્યું, બીજા નાળિયેર ઉતારો એ 16 દિવસ પહેલા ના ઉતારતા, જેથી કરીને પાણીની અંદર માનવ જીવનને નુકસાન કરતા ક્ષમ્ય માત્રા કરતા નીચે મોનોક્રોટોફોસ જતી રહી આપણને નુકસાન ના થાય. જે ઊંચી નાળિયેરી છે, ઊંચી નાળિયેરીમાં તો તમે મોનોક્રોટો એક જ ચડાવવાનું કીધું, પેલું કીધું પણ આ જે બે મિશ્રણ વાળું છે લિયોસિન અને પ્રાઇડ, એ બે ને મૂળમાં ચડાવી શકાય કે કેમ? મૂળમાં ચડાવવામાં છે ને એની એક વસ્તુ સમજો, આપણે દ્રાવ્ય ઇન્સેક્ટિસાઇડ જેટલી છે, મોનોક્રોટોફોસ 33% દ્રાવ્ય, કાર્બોસલ્ફાન 25-32% દ્રાવ્ય છે. નીમ ઓઇલને આપણે જ્યારે નાખીએ છીએ ત્યારે સરખા પ્રમાણમાં પાણી અને થોડુંક ડિટર્જન્ટ પાવડર એને ફાળવા માટે નાખીએ, એ વધારે ચડે. જો તમે પ્રાઇડ નાખો, બાયફેન્સિન નાખો તો એનું શોષણ એટલું ઝડપી ન થાય. અને આની સાઈડ ઇફેક્ટ કેટલી થાય? માની લો કે આપણે જે દવા છંટકાવ કરીએ તો ફાર્મમાં સાઈડ ઇફેક્ટ કેટલી થાય? તમને એન્ડ હેલો સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ, ગુજરાતીમાં લખી દો ને અત્યારે, પછી તમને આખો અંગ્રેજીમાં બતાવી દઉં. સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી, ફરીદાબાદ. જુવાન મિત્રો આ સમજી જશે, આ આપણી ભારતની તમામ જંતુનાશક કંપનીઓની ઉત્પાદિત જંતુનાશક દવાનું કેન્દ્રીય રજિસ્ટ્રેશન સેન્ટર છે. ન્યા રજિસ્ટ્રેશન થયા વગર કોઈ પણ જંતુનાશક વેચી ન શકાતી ભારતમાં. આની અંદર લખી દો મેજર યુઝિસ ઓફ ઇન્સેક્ટિસાઇડ, આ અંગ્રેજીમાં હશે એટલા માટે અંગ્રેજીમાં કહું છું. જંતુનાશક દવાના ઉપયોગો ગુજરાતી એવું થાય જે તમને એમાં જોવા મળશે, મેજર યુઝિસ ઓફ ઇન્સેક્ટિસાઇડ. આ લાઈન ઉપર તમે ક્લિક કરશો એટલે 362 ભારતમાં રજિસ્ટર થયેલી જંતુનાશક દવાનું લિસ્ટ આવશે, પીડીએફ ફાઇલ આવશે, પીડીએફ. એના છેલ્લા ખાનાની અંદર તમારો જે પ્રશ્ન છે એ વસ્તુ જોવા મળશે, આંકડો જોવા મળશે કે કઈ જંતુનાશક દવા કેટલા દિવસ સુધી છોડ ઉપર લઈએ. હવે આપણે જે વાત કરી એસિટામિપ્રાઇડ, મેં પહેલા કીધી 10-12 દિવસ સુધી છોડ ઉપર લઈએ. બાયફેન્થ્રિન જે ટોલસ્ટાર ને એવા નામે માર્કેટમાં મળે, 21 દિવસ સુધી છોડ ઉપર લઈએ. સ્પાઇરોમેસિફેન બીજી દવા બોલી લો, 5 દિવસ સુધી લઈએ. ડાયફેન્થ્યુરોન 10 દિવસ સુધી લઈએ. મિક્સર હોય લો તો પાયરોપ્રોક્સિફેન અને બાયફેન્થ્રિનનો જે 20% બજારમાં મળે છે એ 15 દિવસ સુધી છોડની અંદર લઈએ, આપણા ઝાડની અંદર લઈએ. એટલે જે છેલ્લું ખાનું છે એને તમારે નજરમાં રાખવું પડે, એના બીજા દિવસે તમારે ફરીથી છંટકાવ કરવો પડે. નારાડીમાં જે બીટી સાઇઝની નારાડી છે 2-3 વર્ષ સુધીમાં નારોટનો રોગ બહુ બહુ જોવા મળે છે. નારોટનો રોગ જોવા મળે, હા, 1-3 વર્ષ સુધીમાં બહુ સુકાઈ જાય છે.
30 ગ્રામ નાખી છાંટો તો પણ તમે એનાથી ફાયદો થાય, કારણ કે એક આ ફાઇટોપ્થોરા પાલ્મિવર નામની ફૂગથી થતો રોગ છે. બીજી એક રિટોબિલ એમજેટ કરીને આવે છે 33% બજારમાં, એ પણ તમે 30 ગ્રામ પ્રતિ પંપ નાખીને છંટકાવ કરો તો પણ તમને ફાયદો થાય. હવે 1% બોર્ડે મિક્સર કઈ રીતે બનાવવું એ તમને ટૂંકમાં વાત કરી દઉં તો 50 લિટર પાણીની અંદર 1 કિલો તૈયાર મળે છે, નકર આખો ઘરે બનાવવો હોય તો પણ તમે બનાવી શકો. ઓકે, હાલો તો વાંધો ભરે ભાઈ મળે છે. સર 20 ફૂટનું અંતર નાળિયેરીનું છે હાલમાં, એટલે વચ્ચે કોઈ પણ લીંબુનું વાવેતર કરી શકાય? ના, શરૂઆતનું વાવેતર હોય ત્યારે તમે આપણા બીજા જે પાક છે એ 3 થી 4 વર્ષ સુધી કોઈ પણ પાક નહીં, બરાબર. લીંબુ છે એ લાંબા ગાળાનો પાક, એટલે એ લીંબુ. અને બીજું, લીંબુ જે છે એ નાળિયેરીની અંદર છાંયડો જેને ગમતો હોય એવા પાક કહેવાય. ના, હજી શરૂઆતના દિવસો જ છે. એટલે શરૂઆત દિવસો પણ લીંબુ તો લાંબો હલવાનો છે, નાળિયેરી પણ લાંબી છે, એટલે લીંબુ નહીં લેતા. શરૂઆતના 3 કે 4 વર્ષ તમે બીજા કોઈ પણ પાક બધાની અંદર મત પડી ગયો હોય, બરાબર, તપાસ કહેવાનું પણ બરાબર. 20 વર્ષનું 24 ફૂટના ગાળે છે, એની વચ્ચે બીજી નાગરિક લાવી શકે છે? 24 ફૂટ છે એટલે તમારે લગભગ 7-8 મીટર થયું, એટલે ભલામણ પ્રમાણે જ છે, એમાં કાંઈ વચ્ચે હોવાય નહીં. તમારે જો કાઢી નાખવી હોય, બહુ જૂની હોય અને કાઢી નાખવાની હોય અને ગેપ ન પાડવો હોય તો અત્યારે તમે વાવી દો, એટલે 4-5 વર્ષે આ આવવાની ચાલુ થાય ત્યાર પછી બોલી તમે કાઢી નાખો. જાણવી એક મારો પ્રશ્ન છે કે રોટેડ લાગ છે એમાં વધારે આ રોગ પ્રક્રિયા છે, તો પછી અમે રોટેડ શું કરવું, બીજી વાવી કે અત્યારે આવનારો સમય? હા, એટલે સફેદ માટી પોષણ પૂરેપૂરું હોય, જેમ કે ફોસ્ફરસ, પોટાશ, બોરોન, સલ્ફર, આ 4 એવા તત્વો છે કે જે છોડને સખતપણું પોતશે, માટે એની ઉપર પ્રતિકારક શક્તિનો વધારો કરે. પાનની ઉપરની કોશિકાઓ છે એ એટલી કડક બને કે એને ચૂસિયા જીવાત પોતાની સૂંઢ દાખલ કરવામાં અસફળ નીવડે, એટલે ઓટોમેટિકલી એને ભાગી જાય. ખાલી જંતુનાશક દવાઓ કામ નથી કરતી, એમાં પોષણક્ષમ ખાસ કરીને ભગાય તે પાછું બહુ જરૂરી છે. એક બીજા મિત્ર એ વાત કરી હતી કે જંતુનાશક દવાઓની સાઈડ ઇફેક્ટ કેટલી, એટલા માટે તો એની વેબસાઇટ પર લખાવી, જે એનો છેલ્લો ગાળો છે 14 દિવસ પૂજામાં બોલી લો, 15 દિવસ, 5 દિવસ. આ પહેલા જો તમે કઈ ફરીથી જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો, એક તો પ્રમાણ વધારે હશે તો સાઈડ ઇફેક્ટ મળશે, જેમાં પાન બળી જવા, મરચા જેવા પાન થઈ જવા, ગ્રોથ વિકાસ અટકી જવો, આ બધા એની સાઈડ ઇફેક્ટ છે. અને સાઈડ ઇફેક્ટને નિવારવા માટે જ આ મેં તમને વેબસાઇટ લખાવી છે, એના છેલ્લા અંતરાલ પહેલાં જો દવા છાંટવામાં આવે તો ખાલી છોડ કે ઝાડની ઉપર તો સાઈડ ઇફેક્ટ તમને આજે બધી વર્ણવી, પડી જવું, વિકાસ અટકી જવો, પાન પોતાનો રંગરૂપ છોડી દે, કદરૂપા થઈ જાય, આવા બધા તો બને જ, પણ જે આપણું આર્થિક ઉત્પાદન છે એની અંદર પણ ઝેરના અવશેષ આવવાને કારણે એની માર્કેટ વેલ્યુ ડાઉન થાય. આ મોટામાં મોટો ફટકો આપણને પડે. આ તો હજી આપણે એટલું બધું આપણી માર્કેટની અંદર આપણા બધા યંગ માણસની અંદર એટલું બધું સજાગતા નથી, એટલે આપણે જે કંઈ શાકભાજી એ બજારમાં મળે છે, ફળફળાદી મળે છે, આપણે સ્વીકારી લઈએ છીએ, ખાઈ લઈએ છીએ. અધરવાઇઝ અમારી આણંદ યુનિવર્સિટીની
પેસ્ટિસાઇડ ટેસ્ટિંગ લેબોરેટરી રેસિડ્યુ લેબોરેટરી છે એને બજારમાંથી જે શાકભાજી ને ફળફળાથી ભેગા કર્યા હતા એનું એનાલિસિસ કર્યું તો 23% જેવા ફળફળાદીની અંદર શાકભાજીની અંદર જંતુનાશક રસાયણોના અવશેષ જોવા મળે. એનો અર્થ એવો થાય કે એ આપણે ખાઈ શકીએ નહીં. જો આને આ વસ્તુ અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં હોય તો આ ફળફળાદી અને શાકભાજી ન્યાની સરકાર છે એ ખાતરની ખાઈડમાં નખાવી દે. મારો એક મિત્ર છે, મારો જુનિયર, કદાચ સાહેબ એમને ઓળખે છે, કદાચ ભાઈ હેમલ ભટ્ટ, કેનેડાની અંદર સ્ટ્રોબેરી પ્લાન્ટેશનનો ઇન્ચાર્જ છે. સ્ટ્રોબેરી નાનો પાક છે, સફેદ માખી એની જીવાત છે, પણ સફેદ માખીને મારવા માટે એને એની પર પરભક્ષીકરણ કરીને ખાવાવાળા એન્કાર્સિયા નામના પરજીવી કીટક પણ જીવે છે જે આ જ સ્ટ્રોબેરી પ્લાન્ટેશનમાં ખાય છે. નાની સરકાર અથવા જેનું ખેતીવાડી ખાતું જે કયોય સોમવાર અને ગુરુવારે અવલોકન લેવા જાય, જો એ એમ કહે ખેડૂતને કે તમારા દવા સફેદ માખીના નિયંત્રણ માટે છાંટવાની તો છાંટી શકે. અવલોકન એની પાસે છે, ખેડૂતને બહુ લાગ્યું સફેદ માખ બહુ વધી ગઈ એમ દવા છાંટી દીધી. ગુરુવારે ફરીથી અધિકારીઓ આવ્યા અને આગલા પ્રમાણ કરતાં વધારે પ્રમાણ જોવા ન મળ્યું એટલે પૂછે, એના કાયદા કડક છે. એમ કે હા મેં દવા છાંટી દીધી એટલે એનું જે ગુરુવારનું ટોટલ સ્ટ્રોબેરીનું ઉત્પાદન છે ખાતરની ખાડમાં જાય, માર્કેટમાં નહીં. કારણ કે એ સરકાર એટલી સજાગ છે કે અમારા પ્રજાજનને જંતુનાશક દવાવાળા ફળ ફળાદી મળવા જોઈએ નહીં. આપણું જીરુનું ઉત્પાદન કદાચ એક્સપોર્ટ ક્યારેક અટકે છે એનું કારણ હવે ફૂગનાશક દવાઓની હાજરી જ જોવા મળે. મારો એક પ્રશ્ન એ છે કે મોનોકોટો છે એ મૂળ દ્વારા એક નારાડીને કેટલીક વખત સડાવી શકીએ? કોઈ પણ જંતુનાશક દવા રિપીટેડલી ના અપાય. પહેલી વાર તમે મોનોકોટો ચડાવી, બીજી વાર તમારે કાર્બોસલ્ફાન ચડાવવાની, ત્રીજી વાર રીંગણાનું તેલ ચડાવવાનું, ફરીથી મોનોકોટો ચડાવવાની. એક ને એક જંતુનાશક દવાનો રિપીટેડ યુઝ છે ને શું થાય, જીવાતની અંદર પ્રતિકાર શક્તિનો જન્મ થઈ જાય. એટલે એ પ્રતિકાર શક્તિને આપણે આઘી ઠેલવા માટે એક જ જંતુનાશક દવા રિપીટેડલી ક્યારેય છાંટવી નહીં. તો હું આ 5 દવાનું લિસ્ટિંગ શું કરવા આવ્યો? એક ને એક દવા ખાલી તમે મિક્સર જ નાખે કે એક જ મિક્સર છાંટો સફેદ માખી જતી રહી, એમાંય તમને મેં ક્રમ આપ્યા ને. મિક્સરનો પાછો ઉપયોગ 6 વખત થાય, બીજી વખત ના થાય, ત્રીજી વખત ના થાય, ચોથી વખત ના થાય. ગાય આધારિત ખેતી કરતા હો તો બીજા બધા આપણે જે સજીવના પંચગવ્ય ને એવા બધા જે કોને છે પંચ જીવામૃત છે આને પણ તમે લઈ શકો. પંચપુણની રસ છે, ધતુરો, આંકડો, ખાટી છાશ, કડવો, બાજરો, આ બધા ઝેર જ છે સાહેબ, એની કોઈ લેબોરેટરી નથી. મારા તમારા ઘરે 15 દિવસ જૂનો બાજરાના લોટમાંથી ઘરેલો રોટલો તમે ખાશો મરી જાય ને, એ ઝેર જ છે. તમારે બદલવું પડે. જો તમે એક ને એક કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યો, સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં, મારે નહોતું દેવું, બ્રાહ્મણ શું મને લાડવા બહુ ભાવે, પણ સવારે શિરાઓમાં લાડવા, બપોરે જમવામાં લાડવા, સાંજે વાડુમાં લાડવા, રોંઢામાં લાડવા, 3 મહિના સુધી ઘરવાળી ખવડાવે જ રાખે. લાડવો મારા માટે મિષ્ટાન ન રહેતા રોટલી જેવો સાદો ખોરાક થઈ જાય એમ એક ધારી જંતુનાશક દવા તમે જો કોઈ પણ જીવાતના નિયંત્રણમાં વાપરી, એ જીવાત એ જંતુનાશક સામે પ્રતિકાર શક્તિ બનાવી. કારણ કે જીવાતનું જીવનચક્ર આપણી જે આ સ્પાઇરલિંગ વ્હાઇટ ફ્લાય છે એ 60 દિવસની અંદર પોતાની પેઢી બદલાવી નાખે. વોટ્સએપની અંદર ઘણી વખત એવા મેસેજ વાયરલ થતા હોય છે
કે એક વીઘે 60 કિલો 60 મણ મગફળી અમારા ખેતરમાં ઉતરી છે, એ વાસ્તવિક હકીકત છે કે ભાફા? એ મેં અગાઉ કહી દીધેલું કે BT 32 નું જે એક વોટ્સએપ